આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા બટેટાનું શાક. આ બટેટા અને આ રીંગણા અને આ આદુ છે એની આ પેસ્ટ બની ગઈ. આદુ લસણ અને ધાણા ભાજીની અને આ છે માંડવીના બીનો ભૂક્કો, ટમેટાનો રસ, ધાણા ભાજી, ચવાણું, લક્ષ્મી મસાલો, મેગી મસાલો, આખો મસાલો, મેગી મસાલો અને આ બધાનો મિક્સ કરીને આપણે આજે બનાવીશું ભરેલા રીંગણા બટેટાનું શાક. માંડવીના બીનો ભૂક્કો, આ છે આદુ લસણની પેસ્ટ અને હવે એમાં જશે આ ચવાણું. એનો આપણે મસાલો બનાવીશું. ઉગતું નથી, આ ગયો એનો મસાલો. પછી રીંગણા બટેટામાં ભળીને બનાવશું રીંગણા બટેટાનું ભરેલું શાક. આખા રીંગણા બટેટાનું શાક વાંધા કાઢે છે. મસાલો મિક્સ કરીએ. થોડોક નાનો પડે છે, મોટો એક લસણ આપણે પેકેટ નાખી દેવાનું. એમાં થોડુંક આમ મસાલો અહીંયા સીન લેજો કેમેરામેન. કેમેરામેનને કેવું પડે, કેમેરામેન નવા આવી ગયા, કેમેરામેન નવા છે એટલે ખબર પડતી નથી. અને થોડુંક આ શું કહેવાય, શું કહેવાય, અને ટમેટાનો રસો. એટલે આ બનશે મસ્તીનું. આને આપણે ભરીશું રીંગણામાં અને બટેટામાં, ચેકા પાડી અને મસાલા ભરી લેશું. આમાં થોડુંક સ્વાદ પ્રમાણે નમક પુસ્કાઈ. હવે એમાં નાખી દઈએ થોડુંક ધાણા જીરું, થોડી ચટણી અને થોડી હળદર. શું કહેવાય એને, રીંગણામાં ચેકા, ચેકા પાડી અને એમાં ભરી દેવું મસાલો. અને પછી બનશે આપણા ભરેલા રીંગણા બટેટાનું શાક. અને એ ખાઈ ખાઈને આંગળા ચાટતા રહી જાય એવું બનશે આ શાક. દ્રાક્ષિણ લેવું લઈ તો આને થઈ ગયો તૈયાર. અને હવે આપણે રીંગણા, સોરી આ શું કહેવાય, બટેટા આપણા થઈ ગયા છે કમ્પ્લીટ. આને ચેકા પાડી દઈએ આવી રીતના, એટલે આમાં મસાલો ભરશું. અને હવે આવશે આપણા રીંગણા, એના ઢીટલા કાપી નાખ્યા એને પણ આમ ચેકા પાડી લેવાના અને અંદર જોઈ લેવાનું બાવ નથી ને, નકર પછી ખરાબ લાગે. તાવ બધી તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં. આમાં નથી કાંઈ, આ સારું જ છે. જો બરાબર છે ને, એકરાશ છે. હા, અમારા કેમેરામેન જવાબ આપતા નથી અને ઉપરવાળામાં બેઠા બેઠા અમને જવાબ આપે છે. બહુ એકલાસ બનવાનું હોય, શાક આંગળા ચાટતા રહી જાવ એવું બનશે, ખાતા નહીં ધરાવ એવું બનશે. આખા રીંગણા અને આખા બટેટાનું શાક ત્યાં સુધી પુશ કરો. તો હવે આપણા ટેકા પડી ગયા છે અને આમાં આપણે આ મસાલો ભરી દઈએ બે બાજુ આવી રીતના તીરી. આવી રીતના મસાલો આ ભરી આમ પેક કરી અને આમ ફૂલ દબાવી દેવાનું એટલે છૂટું ના પડે, નકર બાયું છૂટું પાડી નાખે. એમાં કઈ અવાજ ના આવે. જો કેવું મસ્ત થઈ ગયું પેક. અને આને છેલ્લે નાખશું, પેલા બટેટાને પકવી લેવું પછી આ મસાલો. જો કેવો મસ્ત છે, ચાખો. કેમેરામેન ચાખવા તૈયાર નથી, મીઠે મોરો છે કે નહીં જોઈ લો તો ખબર પડી જાય. હા, હવે અંદર રીંગણાનો અંદર મસાલો આમ પેક થાય છે, આમ ફૂલ દબાવી દેવાનું એટલે નીકળે જ નહીં. આ બાચકા બાચકા ઉડીને આવે વચ્ચારે. જો અહીંયા સી લો આપણા ભરેલા રીંગણા કેવા હારા દેખાય છે. અમારા કેમેરામેનને બનાવવા પાણી આવે છે, જીભ લપ લપાવે છે. એટલે કાચે કાચું શાક ખાઈ લેવાનું મન થાય છે, ના લે ને ભાઈ જાડા થઈ જાય.
જો આ રીંગણામાં મસાલો આમ ભરાય છે દાબી દાબીને અને બટેટા તો આપણે એમનો મેં બાફી લેશું બાફી નહીં તળી લેશું તો હવે પુષ્ક એટલે રીંગણા ભરાઈ ગયા હવે આવશે આ બટેટા ભરવાની સિસ્ટમ જુઓ આ બટેટા ભરીએ ને આમ પ્રેસ કરી દેવા માટે ચોટી જાય પછી આને તળી લેવાના હે હવે આમાં જાય છે આપણું આ તેલ તેલ આટલું ઘણું કર કેવો મારો આ ચૂલો હળકી ગયો છે એ શું કહેવાય લાકડાને શું કહેવાય અને ટોચ ટોચ ગયા વાહ થઈ ગયું ગરમ એમાં હવે નાખી દઈએ થોડું જીરું હવે એમાં જાહે આપણા બટેટા આ બટેટા અને પકવી લેવાના પેલા બહુ હલબલ નહી કરવાનું નકર આપણો મસાલો નીકળી જાય અને તાતી લેવા દેવા આપણા બટેટા ને આમ ફેરવતા રહેવાના એટલે અંદર થી બહાર થી ભેજ પછી પાકી જાય અને ફેરવી લેવાના હવે આપણા બટેટા ચડી ગયા હવે જાય છે મસાલો એટલે આનો સ્વાદ અંદર બેસી જાય બળી ના જાય એટલે અને લાસ્ટમાં નખાય અને પકડવા માટે જોઈએ હાડકી હવે આ પાકવા જે શું બધું અને પછી આપણા પાછા મસાલા એ કરવાના એક જ મિનિટ ઉભા રહી દો હવે આપણે ક્યાંય ગઈ આદું લસણ ની પેસ્ટ એટલે આમાં બટેટામાં સ્વાદ બેસી જાય આનો મસ્ત દેખાય ને આપણી પાસે કંગાઈ પણ ટૂંકા પડે એવું બનશે આપણા આખા રીંગણા બટેટાનું શાક બળતણ ઉલડી ગયું હવે આમાં નાખી દઈએ આપણે રીંગણા બટેટા અડધા ચડી ગયા છે હવે આ રીંગણા નાખી દઈએ અને ભેગી આ ચટણી તૈયાર ચટણી અમારી લસણ ને આદુ ને બધા મસાલા નાખીને ખાંડેલી ચટણી થઈ ગયું ડબલું ખાલી હવે આને પાછું ભલાવી લેવાનું ને પકડી લેવાનું આવી રીતના કેવું મસ્ત દેખાય વાંધો નહીં મોઢામાં પાણી આવી જાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે આને ઘડીક વાર આમને આમ ચડવા દેશું એક જ મિનિટ થોડાક મસાલા નાખી દે આ છે લક્ષ્મી થાપ મસાલો લક્ષ્મી થાપ મસાલો ગયો હવે આવે આપણો મેગી મસાલો અને થોડો કાપો જો આમાં નીકળતો હોય થોડો મેગી મસાલો હવે એને પાછું મિક્સ કરી લેવાનું થોડી વાર આવી રીતના હલાવવાનું એટલે નીચેથી બળે નહીં નકર ઘણા એમને મૂકીને વયા જાય તળીએ પાકી જાય અને ઉપર કાચું રહી જાય એટલે શાકને હંમેશા હલાવતા રહેવું પડે જો કેવું મસ્ત દેખાય છે
તો આપણા બટેટા ને રીંગણા બે અડધા પાકી ગયા છે. જુઓ મસ્ત મસ્ત ગ્રેવી બની ગઈ છે. હવે આમાં આપણું આ ટમેટા નો રસો કાઢેલો છે. આમ દેખાડવો ને તમને દેખાય. જુઓ કેવું લાગે, ખરાબ લાગે. અને હવે એમાં આપણા મસાલા પડશે, જેમ કે આ હળદર અને ધાણા જીરું અને ક્યાંય ગયા આપણા મસાલા. અને આ આદુ લસણની થોડી ટેસ્ટ વહી ગઈ. અને હવે આને પાછું મિક્સ કરી અને થોડું પાણી નાખી અને પકવી લઈશું. એવો કેવું મસ્ત દેખાય છે. આ આપણું આખું બટેટું જો મસાલો દેખાય છે. આ આપણું રીંગણું. અને હવે આને પાકવા દેવાનું છે ધીમા તાપે. વધારે પડી જાય તો ઝાડા થઈ જાય એટલે માપી નાખું. આ થોડુંક નાખી દઈ વધારે. અને હવે એને પાછું હલાવી લેવાનું. કેમ કે અમારો યાર આ ધોવાણો બહુ થાય છે. હવે આમાં થોડુંક પાણી નાખી દઈએ એટલે આ ચડી જાય. હા જો મસ્ત લાગે છે ને. આ થઈ ગયું આપણું ગ્રેવી વાળું બટેટાનું શાક. આને પાકવા દઈએ. ફૂલ પાકી જાય પછી તો આની ઉપર આપણે મસાલા નખાઈ ગયા છે. હવે આ ધાણા ભાજી છાંટી દઈએ એટલે આપણું શાક ઉકળે એટલે તૈયાર. પછી આપણે વાટકામાં નાખી અને પીરસું. હવે આને ઢાંકી દઈએ અને ઘણી વાર માટે પાકવા દઈએ. પાકી જાય એટલે ઉતારી લેશું અને પછી આપણું શાક તૈયાર. મસ્ત મજાનું શાક. જો આખા બટેટા. અને હવે આપણું થોડીક ગ્રેવી આવશે. આમાં મસ્ત બટેટા છે આખા મસાલેદાર. અને આખા રીંગણા પણ આવી ગયા. અને જો આ મસાલો ખાતા ના ધરાવ એવું મસ્ત મજાનું શાક. અને હવે આમાં થોડીક ધાણા ભાજી નાખી અને પીરસાઈ જાય એટલે આ રોટલો અને રોટલી અને શાક ને ખાવાની મજા પડી જાય. ભાઈ જો કેવું મસ્ત મજાનું શાક, જોતા મોઢામાં પાણી આવી જાય એવું શાક. તો તમે પણ આવું ઘરે બનાવજો અને ટ્રાય કરજો. અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.